आ मां से मनुष्य मानस मनुष्य अवतार એમાં નારીનો અવતાર આ અદ્ભુત અવતાર છે. પોતાના બાળકને છોડી ન ખાય ગમે એવો ક્રોધ હોય, થોડી વાર થાય સમી ગયું, પણ મને ખબર પડી ગઈ કે મારો દીકરો ખરેખર છે ને આ બધું એ જ કરે છે. બધાય નહીં, હાલો તમે ક્યાં જે આ ઘરે માખણ ગોળીઓ તોડવી છે, મારો લાલ છે સૌથી નાનો. મનસુખા ધનસુખા શ્રીધામા મધુમંગલ ઉપનન છે સૌથી નાનો. તેમાં શ્રીદામા સુદામા અને સુદામા આવા ભગવાનના ત્રણ મિત્રો હોય છે. એક શ્રીદામા એ ભગવાનના ગોકુળના વ્રજના સમયના મિત્ર છે. એક સુદામા એ ભગવાન જ્યારે મથુરામાં પ્રવેશ કરશે ત્યારે સુદામા માળી છે. ભગવાન તેની ભક્તિને કારણે થઈ પધારે અવિચલ ભક્તિનું વરદાન આપે છે. એક સુદામા બ્રાહ્મણ છે, લોકો તેને ગરીબ બ્રાહ્મણ કહે છે, હું તેને દુનિયાનો અતિ શ્રીમંત બ્રાહ્મણ કહું છું. અતિ શ્રીમંત કારણ કે અમે ભિક્ષુકમાં આવીએ, સાધુ બ્રાહ્મણે ભિક્ષુકમાં આવે. તો સુદામાએ એવું વ્રત રાખ્યું છે અયાચક, જે જીવનમાં ક્યારેય માંગવો નહીં, ક્યારેય માંગવો નહીં. અમે અહીંથી વ્યાસપીઠે પ્રસંગ આવે શું કહીએ, ભગવાનનું પ્રાગટ્ય થયું, સવા રૂપિયા દાનમાં દેવું હોય તો દેજો, આ અમારું કાયદેસર, અમારી આમાં ભિક્ષુકતા અમારી કે ભાઈ અમે ભગવાનનું પ્રાગટ્ય થયું, આ અમારી જે કાંઈ છે મનની ઈચ્છાઓ વ્યવસ્થાથી લઈને જે કાંઈ જાળવવા માટે સિસ્ટમને આરે આપણે હાલવા માટે બધું જોશે. સુદામા છે જ્યારે એમણે જીવનમાં ક્યારેય નથી માંગી, એવી પરીક્ષા આવી, બાળકો નાના નાના બબે ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા હોય, પૂરું જમવા ન મળે, પોષણ ન મળે, છતાં પણ સુદામાએ માંગ્યું નથી. ભગવાને પ્યારે ભક્તો આનાથી ઉત્તમ બ્રાહ્મણ કોણ હોઈ શકે, કારણ કે કોઈ બ્રાહ્મણ એમ ન કહી શકે, કોઈ સાધુ ન કહી શકે કે હું મેં ક્યારેય માંગ્યું નથી, માગેલું ખાધું નથી. અમારા પૂર્વજે તો માંગ્યું હશે ને, એને તો અમને ખવડાવ્યું ને, તો અમારો જે આ બ્લડ છે રુધિર એમાં ભિક્ષાનું અન્ન રહેલું છે. પણ સુદામા છે એની શૈલી આખી જુદી હોય છે. આચાર વિચાર સંસ્કાર નેકી ટેકી આખા જુદા છે. તો અહીંયા એક સુદામા બ્રાહ્મણ જે ક્ષિપા નદીની કિનારે ઉજ્જૈન નગરીની પાસે ગુરુ શાંતિપની ઋષિના આશ્રમમાં 67 દિવસ એક ઝૂંપડીમાં સાથે રહ્યા, અને એ સમય દરમિયાન ભગવાને સુદામાની ત્યાં પણ સેવા કરી છે. અને સુદામા જ્યારે દ્વારકા પધારે છે ત્યારે ભગવાન છે, પાણી પરાતક હાથ છૂયો નહીં, નૈન નન કે જલ સે પગ ધોઈ, ત્યાં પણ સુદામાની સેવા કરે છે. આટલું માન જાળવે છે ભગવાન રાજા દે રાજા દ્વારિકેશ બાંકે બિહારી. તેમના નિયમોને માને, તેમની બ્રાહ્મણ પુત્ર છે સાથે નિયમો છે, સ્વયં છે, એમને માને છે, વિપ્રવર્ય છે. અહીંયા ભગવાન ગાયો ચરવા જાય, પાછળથી ગોપીઓ આવે, દરરોજ ફરિયાદ કરે, ખોટી ખોટી ફરિયાદ કરે. પેલા માતા યશોદા સાચી ફરિયાદ કરતી, ગોપીઓ માનતા નહીં. હવે સાચી ફરિયાદ ખોટી ફરિયાદ કરે છે તો માતા યશોદા માને છે. હોય હું મારું કાનું હોય મેં જોયું નજરે, બાકડાઓ નહીં માખણ ખવડાવતા મેં જોયું છે. હોય શકે આ જજી ફોડતો હોય ગોળીઓ, એવા સમયમાં દરરોજ સાંજે નિત્ય સાંજે જ્યારે જ્યારે ભગવાન સવારે જાય સાંજે આવે ગાયો ચરાવીને, એવા સમયમાં માતા દરરોજ ગોપીઓની સામે ઊભા રાખીને કે છે આ ફરિયાદ કરવા આવી છે, ગોપીઓ બધી જો આવી છે, મધુમતી ભાનુમતી ચંદ્રાવલી, હજી પણ તું ચોરીઓ કરવા જાશ. મા બહુ ભગવાન કોશિશ કરે સમજાવવાની, પણ મા છે એ ધબકો આપે એટલે ગોપીઓને વિશેષ હૃદયથી મનમન આનંદ આવે છે. એ ઠપકો મીઠો ઠપકો સાંભળીને ગોપીઓ આનંદ લે છે. કોઈ ગોપીઓનો કપટ ભાવ નથી, પણ માતા જ્યારે યશોદા કાનાને જ્યારે આમ ઠપકો આપતા હોય ને, માખણ હજી ખા ચોરી કરેશ, આવું કરેશ, હેરાન કરેશ, મટકીઓ પડે ના, માં
मैं नहीं माखन खायो मैया, मैं कहा माखन खायो। चार प्रहर बंसीवट भटकयो, एक प्रहर माने त्रण कलाक, बार कलाक सुधी सवारे जी सांजे आव्यो। चार प्रहर बंसीवट भटक्यो, सांज परे घर आयो, माँ मैं कहा माखन खायो, मैं कहा माखन खायो। आ रचना सुरदास की रचना छे। भगवान प्यारा भक्तों, एक बिल्व मंगल नामनो एक वेश्यागामी व्यक्ति थियो, वेश्यागामी अति वासनाग्रस्त, अति विकारी। एक समय तेना पिता नु मरण थई गयु, एवा समय मा ते विषयागमन करी रह्यो होय, आ समय मा नारी साथे सहवास करी रह्यो, आ समय मा એમને જાણ થઈ એટલે કે છે કે બાપ તો મરતા હોય બધાના, ભલે મરે રાખે, મારે શું લેવા દેવા। તેવામાં કોઈ વ્યક્તિઓ, એ સજ્જન વ્યક્તિઓ હોય ને, એમને સમજાવ્યું કે તારા પિતાનું મરણ થઈ ગયું છે, તારે જવું જોઈએ, અગ્નિ સંસ્કાર દેવા પડે, આ 16 સંસ્કાર છે આપણા ધર્મની અંદર। ત્યારે બિલ્વો મંગલ ત્યાંથી સ્મશાને જઈ તેના પિતાને અગ્નિ સંસ્કાર આપ્યા, અને એ ચિતાજી પૂરી સળગી નથી, વરી પાછો આવી કામ વાસનામાં રત રહ્યો। એવા સમયમાં કામ વાસના સંતુષ્ટ કર્યા બાદ શરીરમાંથી જ્યારે વાસના છૂટી પડે ને, ત્યારે માણસને સાચી ભાન થાય, અહીંયા કામ વાસના બાદ તેને મગજમાં એક લાઇટ થઈ, ટ્યુબલાઇટ, પૂર્વજન્મના સત્કર્મથી અંતરાત્મા જાગ્યો અને પોતે વિચારે કરે રહે, હું શું કરું છું, જે મને જન્મ દેનારા મારા માવતર મારા પિતા એની ચિતા સળગી રહી છે, અને હું આ તરફ આવું પાપ કર્મ કરી રહ્યો છું, આ કેના થયાનું કારણ શું? મૂળ શોધતા જણાયું કે મારી આંખે જોયું, જેથી કરીને મેં આ કર્મ કર્યું છે। એટલે પોતે બે સળિયા ધગાવે, લોખંડના સળિયા ધગાવીને પોતાના હાથે પોતાની આંખો ફોડી નાખે છે, અને એવો ભગવાન પ્રભુ શ્રીનો કૃષ્ણનો ભક્ત બન્યો। એમને ઘણી બધી રચનાઓ કરી, એ સુરદાસ જેમની આ રચના ભોર ભયો ગોધન કે પીછે મધુવન મોહે પઠાર્યો, મૈયા મેં નહીં માખન ખાયો। સુરદાસ ભગવાનના ઘણા બધા ભક્તો થયા, પણ આ સુરદાસ બિલ્વ મંગલ પોતાના હાથે કે દેખવું ને દાજવું જોઈએ તો ઈચ્છા થાય ને પાપ કરવાની, એટલે આંખો છે લોખંડના સળિયા ધગાવી ફોડી નાખે, સરસ રચના આવો જોઈએ કેવું ભગવાન સાથે યશોદા વાર્તાલાપ કરે છે। એકદમ સુંદર અદ્ભુત રચના છે, તેને આપણે માણીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। બોલો બાલકૃષ્ણ ભગવાન કી, ભોરે ભાયો ભયોગો ધન કે પીછે, ભોરે ભયોગો એગો ધન કે પીછે, મધુવન મોહી પઠાર્યો હેમા, મધુવન મોહી પઠાર્યો આમાં મૈયા મોરી, યશોદા મોરી, મેં કહા માખન ખાયો મૈયા મોરી, ઓરે ભાયો ગો ધન કે પીછે, 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 મધુવન મો પઠાર્યો હે મા, મધુવન મોહી
જગત નું નિર્દોષ પાત્ર હોય તો એ છે, બધા કરતા દાયુ પાત્ર એ છે, ગાગા તો આપણે છે, પાગલ તો આપણે છે, સવારે ઉઠી કોથરો ખાલી નાખીને ધોયા જાય, સાંજે ભરાવો જોઈએ, ભરાવો જોઈએ, ભરાવો જોઈએ. બધા ભરવાળો ઘોડા, ગોપીઓ બધી પવિત્ર ભાવથી ઘોડા ભાવે આવી, એ ભરવાડની સ્ત્રીઓ ગોપીઓ દરરોજ સાંજે કાનું આવ્યું, કાનું આવ્યું, આવી ગયો, હા હમણાં હાલો હાલો ઝડપ હાલો, ભાનુમતી મધુમતી ચંદ્રાવલી થી લઈ સખીઓ આવી કાનું હજી આમ હાંક્યો ભાગ્યો હોય ત્યાં જ યશોદા આજ તારા કાના એ માટલી ફોડી હો, પાછી પાણીની મટકી ફોડી નાખે, માતા યશોદા ઠપકો આપે ને પાછી માટલીઓ આપે, હાલ્યો આ માટલીઓ, હવે ફરિયાદ ન કરતી, ફરી બીજે દિવસે હોળી ફરવાર માતા યશોદા છે કાનાને વઢે ને એ મીઠો ઠપકો સાંભળીને બ્રજવાસીઓ ખુશ થાય, ગોપીઓ ખુશ થાય છે. હે માં, માં પૂછે ને કાનો જવાબ આપે છે, ક્યાં કહેતા હે ચારે પ્રહરે ચારે પ્રહરે બન શ્રી વાત ભાટ ક્યો ચારે પ્રહરે સાંજ પરે ઘર આયો મૈયા મે હે માં ચાર પ્રહર બનશી વટ ગોપીઓ જુઠ્ઠું બોલીશ, માં તું ભોળી છે ને, મેં એક વાર તે જોઈ લીધું નંદાલયની અંદર આપણા મહેલમાં એકવાર જોઈ લીધું, મને માખણ ખાતા જોયો ને, તો હવે દરરોજ વિશ્વાસ કરે આ ગોપીઓ બધી ખોટું બોલે છે અને વાત પણ સત્ય છે. જેમ માતા યશોદાને ફરિયાદ કરેલી બલરામજી મહારાજે કે મૈયા મૈયા કાનાએ માટી ખાધી, અને ત્યારે કહેલું ભગવાને કે નહીં 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 માં, મેં માટી નથી ખાધી, નહમ ભક્ષિત વાનંબ સર્વે મિથ્યા બી સંસિન યહી સત્ય ગ્રસ્તહી સમક્ષમ પશ્ય મે મુખ. એમાં મેં માટી ખાધી નથી, બધા જૂઠું બોલે, બલરામ બલરામે જૂઠું બોલે, આ દુનિયા જૂઠું બોલે, નહમ ભક્ષિત વાનંબ સર્વે મિથ્યા બી સંસિન, બધા સંશય કરે, બધા જૂઠું બોલે, તમે સાચું કોણ? બધા જૂઠા, બલરામ જૂઠા, તેમના સખાઓ જૂઠા, માતા યશોદા જૂઠી, ભગવાન સાચા? જી હા, ભગવાન જ્યારે બુક ખોલે છે ત્યારે માને માટી દેખાતી જ નથી, બ્રહ્માંડ દેખાય છે. ભગવાન પેરે ભક્તો, ભગવાન કૃષ્ણ છે એમ કહેવા માંગે છે મનની અંદર, હે માં, હે વિશ્વના જીવાત્માઓ, તમે જો એમ કહેશો ને કે તે વ્રજ રજ ખાધી છે તો હું 17 વાર આ પાડીશ, હા હા હા, પણ માટી કહો છો એ મને મંજૂર નથી, વ્રજની રજ છે એ સામાન્ય માટી નથી, એ રજ છે એ પવિત્ર, માથી ચડાવવા જેવી છે, લોટવા જેવી છે, રમણતીમાં જે લોટ્યો નથી ને તેની યાત્રા છે ને ખાલી કેવાપુરથી ગણાય, લોટજો ને, કપડાં છે નહીં ધોવાઈ જશે, પણ યાત્રા પાછી થાય કે ન થાય એનું નક્કી નહીં, ધમણ રેત્રીમાં લોટજો. આગળ કથામાં હમણાં આવશે, અક્રૂરજી ભગવાને તેડવા જાય છે તો લોટે છે. પદારિ તસ્યા અખિલ લોકપાલ કિરીટ જુષ્ટા મલપાદ રેણો, એ રજ છે કોઈ માટી નથી. અહીંયા આપણે અહીંયા આખી દિવસ ને રાત્રાત ખેતરમાં ક્યારા વાર્તા હોય ને, આમાં આખા આખા ભરાઈ રહેતા હોય ધૂળ ધૂળ, તેના બદલામાં કદાચ એકાદ સારા કપડાં હોય
એકાદ વાર ગંદા થાય તો ધોવાઈ જશે, પણ યાત્રા પાછી કેમ થાય કે ન થાય નક્કી નહીં. કોઈ તો જે એકવાર ન જઈ આવ્યું, પૂર્વજન્મના સચિત કર્મ હોય અને પૂરેપૂરી સદગુરુની કૃપા હોય ત્યારે આપણે યાત્રાઓ કરી શકીએ છીએ. પૈસાથી યાત્રા થતી નથી, આ મારો પોતાનો પ્રત્યક્ષ પ્રેક્ટિકલ અનુભવ છે. પૈસા હોવાથી યાત્રા થતી નથી, ઈચ્છા હોવાથી યાત્રા થતી નથી, બળબુદ્ધિ હોવાથી યાત્રા થતી નથી, પણ પૂરેપૂરી પુણ્યપૂર્વ જન્મનો હોય, પંચમ સ્થાનની અંદર ગુરુ દ્રષ્ટિ કરતો હોય યા ગુરુની સારી સ્થિતિ હોય, પાંચમું સ્થાન સારું હોય, ત્યારે વિશેષ પ્રમાણમાં યાત્રાઓ થાય છે. તેમાં સદગુરુની કૃપા મળી જાય તો યાત્રાઓ સફળ થાય, કારણ કે યાત્રા થવી અને સફળ થવી બંનેમાં ફેર છે. યાત્રા દરમિયાન દોષો કરી શકાતા નથી, નહીંતર અનેક ગણું પાપ લાગે. સદગુરુની કૃપા હોય તો યાત્રા દરમિયાન દોષો આપણે બને ત્યાં સુધી નથી કરતા, કરીએ છીએ તોડવા. યાત્રાને અને ગુરુને સંબંધ છે, ગુરુગ્રહ અને આપણા ધર્મના ગુરુ જે તે સંપ્રદાયના, બંનેને અહીંયા સેટિંગ છે. બંને કૃપા મળે ત્યારે થાય. અને એક પ્રભુ જબ બુલાતે હૈ તબ હમ જા સકતે હૈ, જબ હમે ગંગા બુલાતી હૈ તબ હમ મૈયા કે પાસ જા સકતે હૈ, જબ હમે યમુનાજી બુલાતી હૈ તબ હમ પાન કર સકતે હૈ યમુનાજી કા, જબ હમે ઠાકોરજી બુલાતે હૈ તબ હમ ગોકુલ વૃંદાવન જા સકતે હૈ. એસે નહીં જાયા જાતા, એસે નહીં જાયા જાતા. ઈચ્છા નથી ચાલતી, બળ નહીં, બુદ્ધિ નહીં. કોઈ વાર યાદ કરો ને, તૈયાર હોય બધું અમે સાથે લઈ જાય, તમે ચિંતા નહીં, ના આવો એ ભાઈ. યાદ કરો ને, કહીએ આપણને બધું તૈયાર, આવો ચિંતા ના કરશો. ઘણાની ટિકિટો આવી ગઈ છે ને પાછી ફાટી ગઈ છે, કેન્સલ થઈ ગઈ છે, નથી જઈ શકાતું. જે કોઈ આ શ્રોતામાંથી કોઈ પણ એવો જીવ હશે જેમણે ગંગા સ્નાન અને યમના પાન્ય કર્યું હશે એને હું હૃદયથી ધન્યવાદ આપું છું, ધન્યવાદ. મને ખબર છે, હું જાણું છું કે યાત્રાઓ છે એ પુણ્યોથી થાય છે, અને આપણા પૂર્વજો એટલા બધા ખુશ થતા હોય છે યાત્રા દરમિયાન કે ભાઈ અમે તો જઈ શક્યા કે નહીં, પણ અમારા બાળકો ગયા અને એ પુણ્ય અમને પ્રાપ્ત થાય છે. કારણ કે પહેલાના સમયમાં ગંગા છે ને સાત સમુદ્ર પાર છેટી લાગતી, એટલી સુવિધાઓ નહીં, મગજ કામ કરે નહીં. અત્યારે તો ફટ નારા જાઓ, ફટ કઈ છે નહીં જાવું ગંગાજી, પણ કૃપા હોય તો જઈ શકાય, નહીં તો ન જઈ શકાય. અને એકવાર જઈ આવશો ને પછી તો તમને એમને બોલો આદત પડી જાય, આદત આદત. એ માણસના લગ્ન થયા એટલે તેના સ્વજન મિત્રને કહે છે બહુ ઝઘડા થાય છે, પત્ની થોડીક માથાભારી છે, માથાભારી શું કરવું સમજાતું નથી. ધીમ ધીમે ભાઈ તું જતો કરી, થોડાક દિવસ જવા દે, ધીમે ધીમે સહન કર, સહન કર, પછી પછી તને આદત પડી જાય, પછી તને આદત પડી જાય, પછી તે બોલ કદાચ બોલશે ને તો તને મજા જ આવશે, કે ન બોલે તેમ થાય કે આજ તો બોલ્યા નહીં. હા, કારણ કે પતિ પત્નીમાં એક બોલક હશે, એક શાંત હશે, એક લોભી હશે, એક ઉદાર હશે, એક આધ્યાત્મિક હશે ને એક થોડાક ઓછા હશે, હશે તો ખરી પણ ઓછા. મજા આવે દિવસ બધી કરે ને કરી, એ ન કરે. એકને કથા કીર્તનો વિશેષ વાળા લાગે, બીજાને મર્યાદિત. અને જો બંને સાત્વિક ભેગા થઈ જાય તો માનજો ભગવાનની કૃપા, બે બને ત્યાં સુધી સરખા પડ્યા તો બને ત્યાં સુધી હોય જ નહીં, પણ છતાં હોય છતાં. મેં હમણાં રાજુભાઈ નિજ શબ્દ વાપર્યો અને અંદરથી આત્માથી આનંદ આવે ત્યારે બોલીએ, નહીં તો એમને ન બોલીએ અમે. આનંદ આવે એટલે જ બોલીએ આ કડવા શબ્દો, આનંદ નો બોલીએ નહીં. અમારું કર્મ છે જુદું, બસ કર્મ પૂરું થયું, ચાલ્યા જઈએ. ઉતારો ભલો એ પ્રવીણસિંહ જાડેજાનો અને કથા ભલી જય ભગવાન. મેં હમણાં એ જ કીધું, રાજુભાઈ આ તારી જીત છે ને એ તારી પત્નીમાં છે, 90% કામ સંભાળે એટલે તું ગલગોટા જેવા થઈને ફરીએ છે. આપણે ગલગોટા જેવા 90%,
હું ઓળખતો નથી, વિશ્વાસ કરજો, મને ખબર નથી કોણ દીકરીઓ સામે આવતી હશે, મને ખ્યાલ નથી. પણ છેલ્લા છોડી બાંધી પાસે આવે તો એ જ હોય ને, બીજું તો હોય નહીં. એ તો આપણે સમજીએ જ બાપા, નકર કોઈ દીકરી. આજે આજે બધી ખૂબ અકબરી પરિવાર હૃદયથી મારા ખૂબ આનંદ આવે છે. આ તમે બસ બેઠા કરો, આનંદ તમારો પડો, તમારો આનંદ છે. બુદ્ધગીરી બાપુના સારા આશીર્વાદ, એની સરસ રચાવેલી જગ્યા, આટલો આનંદ લઈ શકો. લ્યો બેટા લ્યો, બહુ ઓછા ગુરુજન જનો હશે જેના કે આવો લાભ આપતા હશે, આવો લાભ મળી નથી શકતો. તો એ સામે આવ્યા હોય, બીજી ક્ષણે ભૂલી ગયો હોય, અમારું કર્મ જુદું છે, કર્મ જુદું છે. માત્ર આશીર્વાદ પૂરતા જ આપને ઓળખીએ કે આ ફલાણા ભાઈ આવ્યા છે, કે આ બેન આવ્યા છે, કઈ લેવા દેવા. પુરુષની જીત નારીમાં થાય છે. જેના ઘરમાં પવિત્ર નારી હોય, પવિત્ર વિચારવાળી નારી હોય, ચરિત્રવાન નારી હોય, જે પતિની ગેરહાજરીમાં વ્યવસ્થિત વ્યવસ્થાને સાત્વિક રીતે સંભાળી શકે, મય મહેમાન સાધુ સંતોથી લઈ ધર્મ પધારે દાન પુણ્યોથી લઈ અને માતા પિતાથી લઈને પરિવારના વ્યવહારો સંભાળી શકે, એ ઘર અતિ પવિત્ર કહેવામાં આવે છે. અને નારીને ચરિત્રવાન નારીને સતી કહેવામાં આવે છે. અત્યારની સ્ત્રીમાં ચરિત્ર, જેનું ચરિત્ર સારું એ નારી સતી સમાન. એવી કોઈ પણ, જેના ઘરમાં કોઈ પણ સ્ત્રી એવી હોય જે ચરિત્રવાન હોય, પરિવારને સંભાળતી હોય, સાત્વિક જીવન જીવતી હોય, કોઈને પરેશાન ન કરતી હોય, એવી નારીને જે કોઈ પુરુષ પરેશાન કરશે ને અત્યારની યુગની અંદર, એના ઘરની અંદર પણ સુખ શાંતિ નહીં રહી શકે અને તેના મનને પણ શાંતિ નહીં રહી શકે. એને દુનિયામાં કોઈ પણ જગ્યાએ જવાની છૂટ, કોઈ પણ જગ્યાએ તેની શાંતિ નહીં મળી શકે. આ પ્રમાણ છે ઘડીકાળ. યત્ર પૂજે તે નારિયા રમંતે તત્ર દેવતા. ઘરમાં ઝઘડા કરી વગર કારણોસર માથાડું કરી અને પુરુષ બહાર નીકળે, વિશ્વના કોઈ પણ ખૂણે જાય, એને શાંતિ મળી શકતી નથી. સાચી રીતે કોઈ વાર્તાલાપ વ્યવહાર કરે જુદી વાત છે, કંઈ ભૂલો હોય, દોષો સમજાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પણ જે પવિત્ર જેના ઘરમાં વાતાવરણ હોય અને બગાડીને બહાર જે કોઈ પુરુષ જાય, તેમને પણ શાંતિ મળી શકતી નથી. અહીંયા ગોપીઓ ફરિયાદ કરે ને માતા યશોદા પૂછે, માતા યશોદા પૂછે ને કાનો છે ને જે લટકા નખરા કરે, સુરદાસની રચના કરી છે કેવી, કે ચાર પ્રહર બંસીવટ ભટક્યો. ચાર, એક પ્રહર બરાબર ત્રણ કલાક, 12 કલાક સુધી હું સવારે જઈને સાંજે આવ્યો, આમાં મેં ક્યાં માખણ ખાધું, ક્યાં કોઈના પાણીના માટલા તોડ્યા છે. માં, આ બધી ગોપીઓ જૂઠું બોલે છે, ગોપીઓ જૂઠી બોલે છે. આગે ક્યાં કહેતે હે, મેં બહિયન મેં બાલક છો તો, બહિયન મેં બાલક છો તો, મેં બહિયન મેં બાલક છો તો, હે બહિયન મેં બાલક છો તો, છીકો કી વિધિ પાયો હે માં, વિધિ પાયો આમ મૈયા મોરી. એ માં, હું તો બાળક, નાનું બાળક છું, નાનું. ભગવાનનું કદ મધ્યમ હોય છે, મધ્યમ સુપ્રમાણસર બાંધો, મધ્યમ, બહુ લાંબા ન હોય, શરીર મજબૂત, મજબૂત હાડકા, પહોળા ખંભા હોય છે, પહોળા. વૃષભ લગ્ન હોય છે ભગવાન, કુંડલી પ્રમાણે વગર જોઈએ ખબર પડી જાય. બાળક જ્યારે જન્મે ને, તારીખ સમયને સ્થળ આપો ને, એટલે ખબર પડી જાય કે આ બાળક લંબાય ચોડાય આ તે કારું ધોરું કેવું થશે, ખબર પડી જાય. ગણિત કરનાર જેટલો પંડિત, જેટલો સાત્વિક વિશેષ જાણતો એટલો ઓછો. મૃત્યુની તારીખ સુધી બતાવે કુંડળી, મૃત્યુની તારીખ. પણ ગણિત આવડતું હોય તો, તો ભગવાન સુપ્રમાણ સર પહોળા ખંભા, એકદમ સરસ મજાની કમળ જેવી
આંખો છે, કમલ નહીં. અહીંયા હે માં ગોપીઓને હવે ખબર પડી ગઈ છે એટલે છીંકાશે ને બહુ અધર રાખે છે. માં આમ જોજો, એમ તને એવું લાગે છે અમારા શ્યામભાઈ? માં ગોપીઓ બધી જૂઠી બોલે છે તો શું ભગવાન સત્ય? જી હા, પ્રભુ સત્ય છે. પ્રભુ ક્યારેય ચોરી ન કરી શકે. આપણે ચોરી કરી શકીએ, પ્રભુ ચોરી ન કરી શકે. તો અહીંયા માએ કહે છે, છીકો કીહી બીધી પાયો, મે નહીં માખન ખાયો. ભલે બાલ, ભલે બાલ, ભલે બાલ, ભલે બાલ, સબ બેર પર હે, ભલે બાલ, સબ બેર પર હે, અરે બસ મુખ લપકાયો હેમા, અરે બસ મુખ લપકાયો ઓ મૈયા મોરી. હેમા ગ્વાલ બાલ સબ, તમે ખાલી શાંતિથી રહો, કટકો આવશે. હેમા ગ્વાલ બાલ સબ બેર પર હે, બેર પર હે. આ બધા હમણાં વેરી બન્યા છે, મનસુખા ધનસુખા સીધામાં મથુમંગલ ઉપનંદ બધા મારા વેરી થયા છે. ભગવાન જાણે શું દુશ્મનાવટ હોય, પણ મીઠી શત્રુતા છે. હો મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહી, દુઃખમાં આગળ હોય. આપણે ત્યાં સુખ જોઈ અને મિત્ર દરકાર ના કરે, સારો મારો મિત્ર છે ને સુખી હોય તો સારું, ભગવાન એને ખૂબ સુખી બનાવજો. અને દુઃખ ભગવાન ના કરે, દુઃખ આવે ત્યારે આગળ દોડીને વયા આવે તેવો સાચો મિત્ર છે બનાવ. ભગવાનના મિત્ર એકે મિત્ર છે, એ નબળો નહીં, ના દંભી, ના આડંબરી, ના અશક્તિ, બધા મિત્રો સારા છે. જોઈ લો ભગવાનના દરેક મિત્રોને જોઈ લો. અહીંયા ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ, બંને જે મિત્રો બનાવ્યા છે એને જોઈ લો, એકદમ પરફેક્ટ. પણ મીઠી મીઠી રગઝગ મિત્રોમાં થાય. હા, આ મિત્રો પણ બધાય છે ને હમણાં મારા વેરી બની ગયા છે. બરબસ મુખલપ ખાયો, માં મે નહીં માખન ખાયો, ઓ મૈયા મોરી, મે નહીં માખન ખાયો. તારું મન છે અતિ ભારી, તું જનની મન કી અતિ ભારી, ઇનકે કહે પતયાયો ઓ મૈયા મોરી, એ નહીં માખાયો ઓ મૈયા મોરી. આગે ક્યાં કહેતે હૈ માતા, નખરા કરે, મે કહા માખન ખાયો, મે નહીં માખન ખાયો મૈયા, એ સબ ઝૂઠ બોલ રહે હૈ. તારે માં શું કહે છે બેટા, કહલે અપ કહલે અપના, કહલે અપના લકુટ કમરિયા,
सहले अपना कमरिया, सहले अपना लकूट कमरिया, सहले अपना लकूट कमरिया। बहुत ही ना चनकायो हे काना, बहुत ही ना चनकायो ओ मैया मोरी, हे नहीं माखनकायो ओ मैया मोरी, हे नहीं माखनकायो ओ मैया मोरी, हे नहीं माखनकायो ओ मैया मोरी, हे नहीं माखनकायो। हे मां जीए तेरे कछु भेद उपज है, जानी परायो पायो भगवान ने मथाड़ बांधे मथाड़ो। अमारे हमणा परम दिवसे घटना बनी, छेटावा सगा छे, मारी नात बैठी छे, घणा बधा मारा ब्राह्मणो अहीं बैठा छे, सगा छे मारा कालावड़मां, इनु भाणियो थाउं छुं। परम दिवस अमारे घटना बनी, एक युवान मरण थई गयो एक्सिडेंटमां छेटावा। તેમની માતાને એવું સાંભળવા મળ્યું કે ભાઈ હજી જાણ કરી નથી, હજી ધીમે ધીમે જાણ કરશું, મથાળું કહેવાય, કેવું મથાળું, જુવાન મૃત્યુ થયું હોય આવી કોઈ ઘટના બની। તેવા સમયમાં તેની માતા ચરેતાને જાણે ગળનો ઘા છાતીમાં પડે ને એટલી વેદના થતી, કારણ કે એ શરીરનો ટુકડો છે, આપણે આપણી માના શરીરના ટુકડા છે, કેટલી વેદના થાય, કેટલી સહન ન કરી શકે એમાં અકસ્માતમાં। તો મથાળું બાંધવું પડે કે દવાખાને છે, બધું ચાલે છે, સરસ, વાંધો નથી, સમાચાર સારા। ત્યારે મા એમ કહે ને કે મારે જવું છે, ના ના ત્યાં કોઈને જવા દેવાની મનાઈ છે, એમ કહે ત્યારે એને સમજાવી શકાય। એમ કરતા 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 હળવેક નારાયણ બતાવે, ત્યારે નહીતરે માનું હાડ ફાટી જાય, કારણ કે વેદના મોટા મોટી હોય તો આ મરણ છે, અને મા માટે એમ અહીંયા ભગવાન હવે ધીમે ધીમે વાતાવરણને બાંધે છે, કારણ કે 11 વર્ષ અને 52 દિવસ પછી જ્યારે ભગવાન જશે ને વ્રત છોડીને, ત્યારે ત્યાર પછી ક્યારેય પણ પુનઃ પાછા ગોકુળમાં આવવાનું નથી, ગામની અંદર આવવાનું નથી ભગવાન। ત્યારે ભક્તો ભગવાન જાણે છે કે મેં આટલી બધી પ્રીતિ આપી દીધી છે, તો હવે મારા પછી ગયા પછી આ ઉકળવાસીઓની આ ભરવાડોની શું હાલત થશે એને ખબર છે। એવી પ્રીતિ પણ મત કીજીએ, એસી પ્રીતિ ભી મત કીજીએ, પીછે છે જગરોય, એવો પ્રેમ ન કરો। અહીંયા પ્રેમ શબ્દ એટલા માટે કે જીવ ભગવાનને પ્રેમ કરે છે, અહીંયા ભગવાન પધાર્યા છે, નહીતર જીવ જીવને કોઈ દિવસ પ્રેમ કરી શકતો નથી, હમદર્દીને લાગણી છે। જીવ જીવને હમદર્દીને લાગણી, હમદર્દી લાગણી આપે છે, ધાયક સર પ્રેમ કા, પ્રેમ એટલે શું, પ્રેમ એટલે શું, તો પ્રેમ એટલે ત્યાગ છે, પત્ની છે, આ બધા અઢિયક્ષરના શબ્દો છે, ધાયક સર પ્રેમ, કે તમે એને સમજી લો તો એ પરમાત્માને મળી ગયો, આપણે સમજવું કાંઈ નથી અને એમને ચલાવવું છે, હાલવા દો હાલવા, સમજો આપણી નજીકના પહેલા સમજો, આપણે એમને ન સમજી શકીએ દુનિયાને શું સમજાવશો। અમારે પહેલા અમારા પરિવારના વ્યક્તિઓ છે એને તેનામાં સારું જીવન અમારે જોવું પડે, અમે જો એને આપી શકીએ જોઈ શકીએ તો અમે તમને પણ કહી શકીએ, નહીતર અમે પણ ન કહી શકીએ, અમને દોષ લાગે, અમને અમારા પરિવાર ચરિત્રહીન હોય તો એક કથાકાર રૂપે અમે તમને ન કહી શકીએ, કારણ કે તમે અમને ન કહી શકો, પણ મારી ઉપર કોઈ સંતો ગુરુઓ બેઠા હોય એમને જણાવી શકે કે પંડિત તમે તો હજારો માણસોને કથા કરો પણ તમારા આશ્રમમાં તમારા ઘરમાં જ કંઈ ઠેકાણું નથી, બતા, કારણ કે આ કોઈની ઉપર કોઈ બેઠેલું છે, કોઈની ઉપર કોઈ બેઠેલું છે, અને તમે એવા સજ્જન કોઈ આત્માઓ છે બતાવે તમને, તમે એનું અપમાન કરી જાઓ, ભાઈ અમારા ઘરમાં જ્યાં હાલતો હોય તમારે શું કહી શકીએ આપણે,
તો આપણે જીવનમાં પાછું પડવાનું થાય, કોઈ દિવસ ક્યારે આપણે આગળ ન વધી ગઈએ. એટલે સજ્જનોની, ગુરુઓની, પવિત્ર આત્માઓની, સાધુ સંતોની, પંડિતોની વ્યાખ્યાઓ આપણે એની વાતોને સાંભળીને અમલ કરવાનો છે, સત્યને સ્વીકારવાનું છે. અને સત્ય સ્વીકારવા માટે સૌથી પહેલાં આપણે આપણા પરિવાર છે તેમને ચરિત્રવાન બનાવવાનું છે, નિયમવાળું બનાવવું છે, અને પણ પવિત્ર નિયમો, કોઈને ન નડેવા. અહીંયા સુરદાસ ની રચનામાં ભગવાન છે એ પાળ બાંધે છે, પાળામ પાળ કે માં શું પાળ બાંધે છે કે જે તરે કશું ભેદ ઉપજે, માં તારા મનમાં કંઈક ભેદ લાગે છે, જાને પરાયો પાયો, જાને પરાયો પાયો, જાણે હું તારો દીકરો ન હોય એવું મારી સાથે વર્તન કરે છે, એમાં ભગવાન ધીમે ધીમે દૂર થતા જવા માંગે છે. માતા યશોદા છે કાંઈ સમજી શકતા નથી, ભોળા છે, નિખાલસ છે. ભોળા માણસને છે ને ખોલીને, જો મેં કથાઓ કરતા હોય ને એટલે ખોલીને શબ્દ શું કામ વાપરીએ દેશી વધારે પડતા, કે અહીંયા 60-70% જૂની રૂઢીના કોઈ વાર અભણ ઓછું ભણેલા જેવો બેઠા હોય તેને આપણે અમુક સંસ્કૃતના શબ્દો હોય એ પણ એમને ખબર ન પડતી હોય, એટલે આપણે ખુલીને બતાવવું પડે. કારણ કે કથાની અંદર વર્ણન છે કે દેશ કાલે સમવર્તતે સમય વર્તે સાવધાન, દેશ અને કાળ શ્રોતાઓ છે, લોક ભોગી રહેવું, શ્રોતાઓને જે સમજી શકે એવી ભાષામાં કથા કરવી, એવું કથામાં કથાનું કહેવું છે. લોક ભોગી સમજી શકે, સમજી શકે. તો અહીંયા બહુ સરસ રચના, ધીમે ધીમે આપણે કથામાં આગળ વધી રહ્યા છે. ગોપીઓ ફરિયાદ કરે દરરોજ સાંજે, માતા ઠપકો આપે, ભગવાન નખરા કરે, માં મેં કહા માખન ખાયો, મેં નહીં માખન ખાયો. આમ કરતા કરતા ત્યાં સુંદર તાળવન આવેલું છે વૃંદાવનની અંદર, સખાવાના કહેવાથી ભગવાન ત્યાં ધીર્ક નામનો અસુર છે, તેમનો વધ કરી મીઠા મીઠા સરસ મજાના ફળ છે એ બ્રજવાસીઓને, બાળકોને ખવડાવે છે અને બધાને સંતુષ્ટ કરાવે છે. આમ કરતા કરતા ગઈકાલે આપણે ગિરિરાજીને માણ્યા, ભગવાનની બાળ લીલા ચાલી રહી છે. તો ધીમે ધીમે આગળ જતા ચાર પ્રકારે ભગવાન રાસ રચે છે, ચાર પ્રકાર. એક, ગાયોની સાથે ભગવાન રાસ રચે છે, રમે છે. એક, ગોવાળોની સાથે ભગવાન રાસ રચે છે અને રમે છે. એક, પૌઢા નારીઓ, પૌઢા માને 35-35 વર્ષની ઉંમરની જે સ્ત્રીઓ હોય છે તેને પૌઢા કહેવામાં આવે છે, પૌઢા. એટલે ભગવાન તેની લઈમાં ધીમે ધીમે રાસ રમે. પછી કંઈક જોજો ગોપીઓ, ધીમે ધીમે રાસ રમજો, પડી ન જતા ધ્યાન રાખજો. પછી રાસને માણવો હોય સારો તો તમે બાજુ પર આવજો, યુવતીઓ સાથે હું રાસ રમીશ. એટલે ભગવાન 16 વર્ષની આસપાસની યુવતી હોય તેની સાથે ભગવાન રાસ રચે છે ને રમે છે. ભગવાન કરે ભક્તો, આ રાસ એટલો બધો અલૌકિક હોય છે કે વિશ્વની દેવકન્યાઓ, દેવપત્નીઓથી લઈ યક્ષ, ગંધર્વથી લઈ કિન્નરો, એમના પરિવારની સ્ત્રીઓ એમને માણવા આવે, કોઈ પરપુરુષે રાસમાં જઈ શકતું નથી. અને આજે પણ નિધિવનની અંદર, વૃંદાવનના નિધિવનમાં આજે પણ ત્યાં દરરોજ રાત્રિના નાના નાના વૃક્ષો છે, પણ એકદમ લોકેશન એકદમ પ્રાચીન લાગે, એકદમ ઓલ્ડ લોકેશન. આજે પણ નિધિવનની અંદર જે વૃક્ષો છે બધા ગોપીનું સ્વરૂપ ધારણ કરે છે અને ભગવાન ત્યાં રાસ રમે છે. આજે પણ ઝાંઝરનો અવાજ સમજાય છે અને બંસીનો નાદ સંભળાય છે. પણ ફરક એટલો છે કે તે માણવા માટે કોઈ જઈ શકતું નથી, અને ભૂલથી ત્યાં વહેલા ભગવાનજી ઠાકોરજીની પૂજા પણ વહેલી થઈ જાય, આરતી ભોગ ધરાઈ જાય વહેલો, દિવસ હાથમાં પહેલા દરવાજા બંધ થઈ જાય. ભૂલથી કોઈ અંદર રહી જાય તો એ કાં પાગલ બની જાય છે, કાં મૃત્યુ પામે અને કાં અદૃશ્ય થઈ જાય છે. આજે પણ આ ઇન્ટરનેશનલ ચેનલ જે આવે છે સમાચારની, તેમાં 2 વખત મેં જોયેલું છે, 2 વખત, અને ત્યાં પ્રત્યક્ષ જઈને દર્શન કર્યા. ત્યારે મેં જાણ્યું, કારણ કે અમને જાણવું વધારે, અમારે જાણીને આપવાનું હોય, જાણવું અમને ગમે, સમજવું ગમે, એટલા માટે પ્રત્યક્ષ દર્શન કરી, આખા નિધિવનમાં દર્શન કરી, ત્યાં અમે પવિત્ર ભાવથી થોડું ભગવાનના
કાલાવાલા પણ કર્યા, મહેસૂસ કર્યો અહીંયા શું છે. કારણ કે દરેક ભૂમિમાં બે ઉર્જા હોય છે, નેગેટિવ અને પોઝિટિવ. કેટલી કઈ ઉર્જા છે જાણ્યું તો જાણવા મળ્યું કે નહીં, ખરેખર એકદમ પવિત્ર 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 ભૂમિ છે, નિધિવન, કે જેમાં એમને બેસો તો આનંદ આવે, મનને પ્રસન્નતા જ મળે છે. તેમાં દરરોજ ભગવાન આજે પણ રાસ રમે, કોઈ જોઈ શકતું નથી, સમર્થ નથી. પહેલા ભગવાનની પૂજા ભોગ લગાવાઈ જાય, આરતી થઈ જાય, તાળું લાગી જાય. ભગવાન ચાર પ્રકારે રાસ રમે, રાસ રચે. એક એક ગોપી એક એક કાળ, જેમ જેમ ભગવાન બાળ લીલાઓ કરતા જાય છે તેમ તેમ બ્રજવાસીઓ ગોકુળવાસીઓ બધા ખૂબ આનંદિત થતા જાય છે. ઓહો, આ કોણ આવી ગયું જોવો તો ખરી, આ પ્રભુ પધાર્યા, ઠાકોરજી સ્વયં પધાર્યા. આપણે ભાગ્યશાળી, આપણે આ ભરવાડો વ્રજવાસીઓ ભાગ્યશાળી, ગોકુળવાસીઓ, કે આપણે ત્યાં પ્રભુ પધાર્યા છે. કેટલા કેવી લીલાઓ કરે છે, સામાન્ય માનવીથી ન થઈ શકે તે લીલા, તેવી લીલાઓ બાકે બિહારી પ્રભુશ્રી કરી. એટલે આપણે તેમને હૃદયથી એમની કથાઓને માણીએ અને તેમને પૂજીએ છીએ, એમને ચાહીએ છીએ. કૃષ્ણમ વંદે જગત, જગત એમની સ્વીકાર્ય કરે. 8,37 કરોડ ભગવાનના પ્યારા ભક્તો છે આ વિશ્વની અંદર. આજે જે હરિનારાયણનું ગુણાનું વાત કરે છે, પ્રભુશ્રીનું ગુણાનું વાત કરે છે, અહીંયા ધીમે 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 સરસ મજાનો રાસ ચાલે છે. એવા સમયમાં 21 સાથે ભગવાન ત્રણ પ્રકારની લીલાઓ વિશેષ બતાવી છે, રૂપલીલા, બહુરૂપ લીલા અને ભોગ લીલા. ક્રીડા અનેક પ્રકારની, વિહાર અનેક પ્રકારના, જલ ક્રીડા, વન ક્રીડા, વિહારો અનેક પ્રકારના. અહીંયા 12 વન અને 24 ઉપવનો આવેલા છે વૃંદાવનની અંદર. 12 વન અને 24 ઉપવન બધામાં ભગવાન અલગ અલગ વિચરણ કરે, રાસ રમે, રમાડે અને આનંદ લે અને આપે છે. અહીંયા ભગવાને બહુરૂપ લીલા ધારણ કરી, બહુરૂપ, એક એક ગોપી અને એક એક કાન, રાધાજી પણ સાથે છે. બરસાના ગામ બ્રજભાનુની દીકરી. અને દરરોજ નિત્ય નંદ બાબા છે ને, દરરોજ દાન કરતા, અનાજ ઇત્યાદિ મહી માખણ માગે આપી દેતા. ગામના મુખી ગાયો ખૂબ દોવા દે. એટલે રાધાજી એક સમયે પોતાના પિતા બ્રજભાનુજીને કહ્યું કે પિતાશ્રી, આપણે આજે નંદ બાબા જે દાન આપે છે, બધું અનાજને માખણને દહીંને દૂધને જે કાંઈ, તો આપણે એવું દાન ના આપી શકાય આપણે? તો કે બેટા, આપણે એટલા સંપન્ન નથી, આપણે એટલા સમજો. અહીંયા કથા ચાલતી હશે ને, આમાં કેટલા બધા વ્યક્તિઓ, કેટલા બધા વ્યક્તિઓ મનન મનન એવી ઈચ્છા કરી ગયા છે, મનન, કે અમારે પણ આવી ઈચ્છાઓ ઘણી થાય, અમારા કુટુંબમાં આવી સરસ કથા થાય તો કેવું સારું, એવી ઈચ્છા ઘણાય નહીં હોય. કારણ કે એ ઈચ્છા મને થાય છે, મને. પણ ઈચ્છા પૂરી ક્યારે થશે? તો કે પુણ્યનો જ્યારે ઉદય થશે. પૂરેપૂરા દેવી દેવતાઓ, ઠાકોરજી ભગવાનથી લઈ સંતોની ગુરુઓની કૃપા મળશે આપણને, પિતૃઓ છે, અતિ પ્રસન્ન થશે, અતિ. કારણ કે વિશ્વનું અતિ ભગીરથ કાર્ય છે. વધારે વધારે કોઈ ચાલતી હોય તો એ કથા ભાગવત છે, જેમાં બધા પુરાણ બધી કથાઓ આવે છે, બધી કથાઓ. અને ભાગવત એ ભગવાનના ભક્તની કથા છે, ભગવાનની કથા નથી. ભગવત એટલે ભગવાન, ભાગવત એટલે ભગવાનના પ્યારા ભક્ત. ચાહે તેમાં પરીક્ષિત હોય, ધ્રુવ હોય, પ્રહલાદ હોય, અમરીશ હોય, તેની સાથે સાથે કુંતાજી હોય, પાંડવો હોય, કોઈ પણ કથાકારો બહારથી. 5,000 વર્ષ પહેલા વ્યાસજીએ ગણપતિ પાસે લખાવ્યું આ પુરાણ. એટલે નવા નવા જે કોઈ આપણે વિશેષ લઈએ છીએ, મીરાબાઈથી લઈ, જોગમાયા સાક્ષાત મીરાથી લઈ, નરસૈયાથી લઈ, જલારામ બાપાથી લઈ, રોહિદાસથી લઈ, પુંડરીકથી લઈ, વિઠોબાથી લઈ, સુદામાથી લઈ, નવું નવું
વિશેષ, કારણ કે આ ભગવાનના ભક્તોની કથા છે. આઈ રિપીટ, ભગવાનની નહીં, ભગવાનના ભક્તોની કથા. અને ભગવાનના ભક્તોની કથામાં ભગવાન પધારે. આપણે આપણી વંશાવલી બારૂદજીને કે વાંચો, બારૂદજી વંશાવલી વાંચે, આપણે એમ કહીએ કે ભાઈ અમારા દાદા પરદાદા નામ નહીં, અમારું જ નામ લ્યો, તેમ ન ચાલે. આપણે ઓળખાય ક્યાંથી? આપણા પૂર્વજોથી ઓળખાય છે. પેલા આપણા પૂર્વજોનું નામ આવશે, ત્યારબાદ આપણો વારો આવશે. ભગવાનના ભક્તોની કથામાં ભગવાન પધારે છે એટલે આપણે ઉત્સવ મનાવીએ છીએ. નહીતર ભગવાન અહીં નહીં હોય તો ઉત્સવ થોડા મનાવવાના હોય? પ્રભુ પધારી રહ્યા છે, પ્રભુ પધાર્યા, ઉત્સવ નહીં. સાવ સરળ વાત, ભગવાન તેજ રૂપી પધારે. જ્યાં કથા થતી હોય ત્યાં પ્રભુ તેજ રૂપી પધારે એટલે આનંદ મળે. એમાંય જ્યારે પ્રભુ પ્રત્યક્ષ પધારે કે પ્રભુ શ્રી પધાર્યા છે રામકૃષ્ણ, એ ઉત્સવ થાય એટલે ત્યાં બેટા મજીરા ખખડાય, બેટા મજીરા ન ખખડાય. એટલે પરમાનંદની પ્રાપ્તિ થાય. ભગવાન પધારે, ઉત્સવ થાય, પરમાનંદ. આનંદ તો છે જ. આટલો ફરક છે. મજા, મોજ અને આનંદ, આટલું આપણે કોઈ દી કલ્પના ન કરી શકીએ. એમને આપણે એટલા વ્યક્તિઓ શાંતિથી હાવ આટલી કલાક બેસી એવું લાગે છે આપને? કે અહીંથી ઊભા થઈ એટલે ફટાફટી ફટાફટી ચાલો ચાલો ચાલો. કેટલી ભગવાનની આપણા ઉપર, કારણ કે આનંદ પરમાત્મા બધા આનંદ મળી શકે. આનંદ બીજી વાત ન હોય, આનંદ જો આનંદ સંત ફકીર કરે, ઈશુ આનંદ નહી અમીરી મેજો. આનંદ સંત ફકીર કરે, દુખ મે સમતા સાથ રહે, ઓર રે રે માં ફકીર મે જો, રે બે માં ત ફકીર મે જો, રે રે માં ફકીર મે. આનંદ સંત ફકીર કરે, આનંદ સંત ફકીર કરે, એસો આનંદના મીરી મે, આનંદ સંત ફકીર કરે, એસો આનંદ નાહી અમીરી મે. બોલીએ સદગુરુ ભગવાન કી. આપણે બધા વધારે પડતી શું કરીએ, મજા. લગ્નમાં ગયા હતા તો ગયા, કેટલું વધામણું કર્યું? 500 રૂપિયા. કેટલા વ્યક્તિ ગયા હતા? 4 વ્યક્તિ. આપણે છૂટકમાં જમવા જઈએ હોટલમાં વેરાયટીઓ પ્રમાણે તો કેટલા થાય? તો 1 ના 200. ભાડું ભથું ગણતા તો વાંધો નથી, વાંધો નથી. 2-3 નું ભોજન કર્યું, હિસાબ લગાવ્યો, મજા આવી ગયો, મજા આવી ગઈ. અલગ અલગ પ્રકારની વેરાયટી, અલગ અલગ પ્રકારની. ભગવાનના પ્યારા ભક્તો વાસ્તવિકતા છે, વાસ્તવિકતા. વિવાહનો પ્રસંગ આવે, ઘરધણ હિસાબ કરવા બેસે, 1000 માણસો છે, એમને કંકોત્રી લખી 1000 નું જમવાનું બનાવશું, તો એકાદો ઘરમાં લોભિષ્ઠ હોય, લોભિષ્ઠ એક, એમાંથી 200 નહીં આવે, કાઢી નાખો ને, 800 નું જ કરો, 800. એમાં હજી 100 નું ઓછું કરાવજો, કારણ કે કંદોયો ભૂખો હોય ને તો 200 નું વધારે કરે. કંદોયો ભૂખો હોય ને, કંદોયો એને હિસાબ લેવા બેસાડો ને, એસ્ટિમેટ લેવા, એટલે એને પહેલાં ખવરાવજો, કંદોયાને જમાડજો. આ લોભિષ્ઠ વિચારે, લોભિષ્ઠ
હજી ઓછું શો કરી નાખો, હજી ઓછું. અને આવા ભગીરથ કાર્યો થતો હોય જેમાં દરરોજ અલગ અલગ નવો નવો પી મિષ્ટ પદાર્થો અને એકદમ સુંદર સ્વાદિષ્ટ વાનગી. વિચારો, અહીં કોઈ એસ્ટિમેટ જ નહીં, અને એસ્ટિમેટ અહીં હાલે નહીં. અકબરી પરિવારનું એસ્ટિમેટ આમાં ન હાલે, અકબરી પરિવારનું એસ્ટિમેટ આમાં ન હાલે. આ તો અવિરત ગંગાનું ધારા છે. અહીં તો પવિત્ર જગ્યા છે, તપસ્વી આશ્રમ છે, સાધુની જગ્યા છે. અહીંયા તો કોઈ આવી શકે, મહાત્માઓ નીકળી આવે. ગઈકાલે આપણે ગિરનાર મંડળને માણ્યું, મહાત્માઓ નીકળી આવે, ભક્તો સંતો સાધુઓ યોગીઓ વટે માર્ગો કાંઈ નક્કી નહીં. અહીંયા વગર એસ્ટિમેટે ચાલે, એ વગર એસ્ટિમેટે ચાલે એને રોડવે ને, એને નામ એને કહેવામાં આવે છે પરમાત્મા, એને કહેવાય ભગવાન. બોલે એસ્ટિમેટમાં ઘટે, આમાં ક્યાંય ઘટે નહીં કોઈ દિવસ. માત્ર એમને ઢાંકી દો, લીધે રાખો, પ્રસાદ આપે રાખો, એટલે ન ઘટી શકે. એટલે આમાં એસ્ટિમેન્ટ યજમાનનું હાલે નહીં, અને અકબરી પરિવાર એસ્ટિમેન્ટ લગાડે હોય નથી પવિત્ર ભાવથી. એટલે અવિરત ગંગા ચાલી રહી છે, અવિરત ચાલી રહી છે. અને આવા પવિત્ર ભગીરથ કાર્યો કરનાર છે, એમનો એક રસ એક તાર થઈ જતો હોય ત્યારે થઈ શકે, નહીંતર કાર્ય બહુ કઠિન છે. બધા આમાં બધી સિસ્ટમને સંભાળવી પડે છે, બધી બધું સંભાળવાનું બધાને. અને પવિત્ર ભાવથી, આમાં ક્રોધ તો આલે નહીં, ખીજાવાનું તો હોય જ નહીં આમાં, બધાને સાચવવાના. પરીક્ષા વગર પાસ થઈ શકાતું નથી. જે આનંદ કરે છે સાધુ સંતો ફકીરો, એ આનંદ આપણે નહીં, આપણે તો મજા કરીએ છીએ. મજા એમાં થોડોક સમય મળે તો મોજ, અને એમાંય જો થોડો સમય હોય તો થોડુંક આવો આનંદ લઈ રહીએ છીએ. કારણ કે કથામાં આનંદ મળી શકે, થોડી મોજ મળી શકે, અહીંયા મજા ના મળી શકે. આ મજા લેવાનું સ્થાન નથી. ધીમે 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 ચાર પ્રકારે રાસ, એક એક ગોપી એક એક કાન, એવામાં પહેલી અને છેલ્લી વખત દરેક ગોપીઓને અભિમાન ઉત્પન્ન થયું છે. ગમે તે ભલે ઉત્પન્ન થાય, પણ અભિમાન ઉત્પન્ન ન થવું જોઈએ. દુનિયામાં કંઈ હાલતું નથી, અને એ ઉત્પન્ન થયા પછી આપણું મન સ્થિર રહી શકતું નથી. જેને ગર્વ છે ને, તેનું મન સ્થિર ન રહી શકે. પહેલી અને છેલ્લી વાર ગોપીઓને અભિમાન ઉત્પન્ન થયું, એવા સમયમાં અભિમાન એવું ઉત્પન્ન થયું કે ભલે કૃષ્ણ ગમે તેવી બંસી બજાવે, ગમે તેવો શણગાર સજે, મા યશોદા ભલે શણગાર સજાવી દે, ગમે તેવો રાસરમે, પણ આપણા વગર રાસ અધૂરો. આપણે છીએ તો રાસ. એક એક ગોપીની પાસે એક ભગવાન કૃષ્ણ છાયા રૂપે છે, એક એક કાન. દરેક ગોપીના મનમાં એક સાથે અભિમાન ઉત્પન્ન થયું, એટલે ભગવાન ત્યાંથી અદૃશ્ય બની ગયા, અંતર ધ્યાન થઈ ગયા. કારણ કે જ્યાં ગર્વ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ત્યાં ભગવાન રહી શકતા નથી, દૂર ચાલ્યા જાય છે. ભગવાન દૂર ચાલ્યા ગયા એટલે ગોપીઓ છે એ મનથી વિચલિત થઈ ગઈ. કારણ કે ખબર ન હતી, હવે સમજાયું. તમારા ઘરમાં કોઈ વસ્તુ હોય ને સુવિધા નહીં, એની સાચી કિંમત તમને કાયદેસર ક્યારે જોવા મળે? એ કાંક બંધ થઈ જાય, બગડી જાય, અને કાંક ન હોય ત્યારે એ વસ્તુની તમને કિંમતની ખબર પડે. અહીંયા ભગવાન દૂર ચાલ્યા ગયા, અદૃશ્ય થઈ ગયા. ગોપીઓ બધી જ્યાં ત્યાં શોધવા લાગી, મન બેચેન બની ગયા. જે વાતાવરણ હતું એ દૂષિત બની ગયું, નેગેટિવ ઉર્જા ચાલુ થઈ ગઈ. એવા સમયમાં ગોપીઓ બધી સાથે મળી ભગવાને ખૂબ ખૂબ અહીંયા 31મા અધ્યાયની અંદર 1-19 શ્લોકો ગોપી ગીતના વર્ણવ્યા છે. ગોપીઓ છે ભગવાનને કપટી સુધી કહે છે, વિલક્ષણ ભક્તિ ભગવાનની, કે કપટ કરી ચાલ્યા ગયા પ્રભુ, આવી રીતે ચાલ્યું જવાતું હશે. અમે ભૂલી ગઈ, અમારો ભોળપણમાં અમારીથી ભૂલ થઈ ગઈ, અમને ક્ષમા કરો, અમે જીવનમાં ક્યારે આવી ભૂલ નહીં કરી, અને અમે હવે અમારા પ્રાણ ત્યાગી દઈશું, અમે નહીં જીવી શકીએ. અમને ખબર પડી ગઈ કે કૃષ્ણ વગર અમે માત્ર ને માત્ર શરીર અમારું ચાલે, પણ હાથમાં છે અમારો, એ આનંદિત થઈ ન શકે. એમાં મન અમારું તમારી પાસે છે,
બધા અને એમને મારવા હતા. હે કૃષ્ણ, તમને દાવણ નરથી શા માટે બચાવ્યા? વ્રજવાસીઓ કાલી નાગના વિષથી શા માટે બચાવ્યા? અસુરોથી શા માટે? અલગ 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 અલૌકિક અલૌકિક વર્ણન. ભાગવતજીમાં સુખદેવજી મહારાજ કે છે, પરીક્ષિત સાંભળો, ગોપીઓ વિરહભાવ દ્વારા ગોપીઓ ગીત ગાઈને પોતાની વેદના વ્યક્ત કરે છે, ભગવાનને પ્રગટ થવા માટે થઈ અને વિનંતી કરે છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા દશ્યતાં દિક્ષુતાવકાશ્વતિ સુતાસ્વતાં વિચિન્યતે. હે દયતિ દ્રશ્યતા ખલ ગોપિકા નંદ
પ્રભુ આપ વગર અમે સર્વસ્વ છોડી